આ બધા મારા જીવનના સંસ્મરણો છે. અને સૌ પ્રથમ તો જીવનની સૌથી મોટી કિક જેને કહેવાય એ ઉમરેઠમાં જ્યારે મેં ગરબા શરૂ કર્યા, માદરે વતન જેને કહી શકાય, અને ઉમરેઠના ખેલૈયાઓ અને સૌથી સૌ વિશેષ આભાર શ્રી ગ્રુપનો કે જે લોકોએ મને સૌથી મોટું પ્લેટફોર્મ આપ્યું અને હંમેશા હર ઘડીએ મારી પારી સાથે મારા પક્ષે ઊભા રહ્યા હતા અને ઊભા રહ્યા છે એવા આ શ્રી ગ્રુપની સ્મૃતિ છે. પુરુષોત્તમજી છે, મારા આઈડલ ગુરુજી છે. આ NSCનો છે જે ઓલ ઇન્ડિયા આખા ભારતમાં હું સુગમમાં ફર્સ્ટ આવ્યો હતો એની ટ્રોફી છે. ગત વર્ષે મને શ્રેષ્ઠ સંગીત કલાકાર એવોર્ડ નડિયાદ બાલકનજી બારી તરફથી મળ્યો હતો. ત્યાર પછીના બીજા જ 15 દિવસમાં મને સ્વામી ઉદિતાનજીના આર્શ્વિદ્યા આરણ્યમ તરફથી આર્શ્વિદ્યા કલા એવોર્ડ પણ મળ્યો હતો. પછી આ બાળકોની ફુલવાડીમાંથી આ પણ એક એવોર્ડ છે. આ બધી જ ટ્રોફીઓ છે જે મને મારા સન્માનમાં મળેલી છે. બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય તરફથી પૂજ્ય ડાયલાલ શાસ્ત્રી દાદાજી તરફથી મને પદ્મશ્રી ડાયલાલ શાસ્ત્રી દ્વારા એમને પણ મને આ ટ્રોફી એનાયત થયેલી છે. આ મારો શિવનાથ વૃંદ પરિવાર છે જે હર હંમેશ હર ઘડીએ દરેક ક્ષણે સ્ટેજ ઉપર મારી સાથે રહે છે અને અમે લોકો એક એક યુનિટીથી અમે લોકો કામ કરીએ છીએ. સૌ અમારા સૌ પરિવારો શિવનાથ પરિવારની સાથે અમે લોકો કામ કરતા હોઈએ છીએ. સૌ ઉમરેઠના સૌ નગરજનો અને આ વખતે નવરાત્રીમાં ફરી પાછા હિલોડે ઝૂલવાના છે એટલે ઉમરેઠના ખેલૈયાઓનો વિશેષ આભાર અને એક વિશેષ આભાર સૌથી સરસ મજાનો એ છે કે મારી નાની બેન પૂજા જે અત્યારે ખરેખર નવરાત્રી મિસ કરે UKમાં છે એ અમે આમ એકંદરે એવા કહીશું કે અમે લોકો ત્રણેય જણા એક સાથે બહાર નીકળ્યા હતા. પછી દીકરી છે, બેન છે, એટલે લગ્ન તો થાય એટલે સાસરે જાય એટલે હવે એના સાસરે છે પણ અમારા એના અમાર થકી અમને લોકો એને પણ અમે બહુ સપોર્ટ કર્યો છે. એ પૂજાનો પણ આ દિવસે બહુ જ આભાર છે. અને સૌથી વિશેષ આભાર નિમેશભાઈ આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.